તો ન્યાયાત્રા તો 3 દિવસથી એમણે ચાલુ કરી છે. મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાયયાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે. જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય, રાજકોટનો હોય, વડોદરાનો હોય કે સુરતનો હોય, અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલાં લીધા છે. અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે. કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે. અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે જે માર્ગદર્શન આપવામાં આવ્યું, જે સૂચના સરકારને આપવામાં આવી, એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે, જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા, જે લોકો આમાં સંડોવાયેલા છે, એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. એટલે કોઈ ન્યાયયાત્રા નીકળે કે ના નીકળે, કોઈ માગણી કરે કે ના કરે, સરકારની અમારી ફરજ છે કે અસરગ્રસ્તોને જેમને તકલીફ પડી છે એવા તમામને મદદરૂપ થવું જોઈએ. અને જેમણે ખોટું કર્યું છે એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે, એ ગુજરાતની જનતા જોઈ રહી છે.